નમસ્તે વિદ્યાર્થીની બહેનો, આજે આપણે ચેપ્ટર નંબર 6 હિસાબી પદ્ધતિની પ્રણાલિકાઓ, ધારણાઓ, ખ્યાલો અને સિદ્ધાંતો વિશે વાત કરીશું. જ્યારે શાળા બંધ થઈ એ પહેલાં આ ચેપ્ટર આપણે ક્લાસમાં જે વિદ્યાર્થીની બહેનો શાળાએ આવતી હતી એમને ખ્યાલ છે કે આપણે ક્લાસમાં શરૂ કરેલ હતું. આમાં આપણે શું ભણવાનું છે તો કે અત્યાર સુધી આપણે જે હિસાબો બનાવતા શીખ્યા એ હિસાબો કઈ ધારણાઓ, કયા ખ્યાલો અને કયા સિદ્ધાંતો સાથે જોડાયેલા છે એ આપણે જોવાનું છે, બરાબર. એવામાં 1 થી 14 સિદ્ધાંતો આપેલા છે. એ 14 સિદ્ધાંતોમાંથી 2 સિદ્ધાંતોની ચર્ચા આપણે ક્લાસમાં કરી હતી, જેની અંદર છે પહેલો સિદ્ધાંત ચાલુ પેઢીની ધારણા. એમાં આપણે એવી વાત કરી હતી કે ચાલુ પેઢીની ધારણા એટલે કે આપણે ધંધામાં જે કંઈ પણ વ્યવહાર કરીએ છીએ એ કયા વિચાર સાથે કરીએ છીએ, કે આપણી પેઢી સતત ને સતત ચાલુ રહેશે, સતત ને સતત નફો કરશે, પેઢી બંધ થઈ જશે નહીં, એટલે કે આવતીકાલે પેઢી બંધ થઈ જશે એવી ધારણાથી આપણે ધંધો કરતા નથી. આપણે ચાલુ પેઢી કે આપણી પેઢી ચાલુ ને ચાલુ રહેવાની છે એ અનુસાર આપણે આપણી પેઢી ચલાવશું. આ ધારણા પર કઈ કઈ બાબતો જોડાયેલી છે તો કે આપણે કાયમી મિલકત પર ઘસારો ગણતા શીખ્યા વાર્ષિક હિસાબમાં, બરાબર. એ શા માટે ઘસારો ગણીએ છીએ તો કે આવતા વર્ષે આપણે નવી મિલકતની કિંમત બતાવવા, આવતા વર્ષે ધંધો ચાલુ રહેશે એવું વિચારી અને આપણે આ કામ કરીએ છીએ. પછી તો કે આપણે ઘણા ખર્ચાઓ અગાઉથી ચૂકવી દઈએ છીએ તો અગાઉથી શા માટે ચૂકવીએ છીએ, કદાચ એ તો જેના માટે આપણે ખર્ચ ચૂકવી દીધો એ સમયમાં આપણી પેઢી ન પણ ચાલે તો, પણ આપણે એવું વિચારતા નથી. આપણે એવું વિચારીએ છીએ કે આપણો ધંધો ચાલુ રહેવાનો છે એટલે આપણે ખર્ચ અગાઉથી ચૂકવી દઈએ છીએ. એ સિવાય તો કે આપણે મહેસૂલી ખર્ચાઓને પ્રસારિત કરીએ છીએ, એટલે કે એક કરતાં વધુ વર્ષમાં ફેલાવીએ છીએ. એ પણ શા માટે? કે ભાઈ થોડો આ વર્ષે, પછી આવતા વર્ષે, એના પછીના વર્ષે તો પેઢી ચાલુ રહેવાની હોય તો જ ને, બરાબર. આ રીતે અહીંયા એવા અલગ અલગ ઘણા ઉદાહરણ આપ્યા છે. પણ તમારે આ સિદ્ધાંતમાં શું સમજવાનું છે કે કોઈ પણ વ્યવહાર કરીએ એની પાછળ આવતીકાલે પેઢી બંધ થશે એવી ધારણા નથી હોતી. કઈ ધારણા આપણે ધ્યાનમાં રાખીએ છીએ કે આપણી પેઢી છે એ વર્ષો વર્ષ ચાલુ રહેવાની છે. આ મુદ્દા સાથે તમારે આની અંદર લખેલા શબ્દે શબ્દ વાંચી લેવાના રહેશે. ત્યાર પછી આપણે બીજો સિદ્ધાંત, એ પણ આપણે ક્લાસરૂમમાં જોયો હતો, એકસૂત્રતા અને સુસંગતતા. કે આપણે જે હિસાબો બનાવીએ છીએ એકબીજા સાથે સુસંગત હોવા જોઈએ અને એક જ સરખા હોવા જોઈએ. કોઈ એક પેઢી અલગ રીતે હિસાબો બનાવે, બીજી પેઢી અલગ રીતે હિસાબો બનાવે તો એ ચાલશે નહીં. નામું દ્વિનોંધી નામા પદ્ધતિ પ્રમાણે જ દરેક વેપારી દરેક પેઢીએ બનાવવું જરૂરી છે. અને સુસંગતતા એટલે કે એકબીજા સાથે સુસંગત હોવું જોઈએ, જોડાયેલું હોવું જોઈએ, બરાબર. તમે દાખલા તરીકે ઘસારો ગણવાની આપણે પદ્ધતિ શીખ્યા છીએ ઘસારાના ચેપ્ટરમાં, તો એમાં 10 પદ્ધતિઓ હતી. તમે પહેલા વર્ષે સરખા આપતાની પદ્ધતિએ ઘસારો ગણો, બીજા વર્ષે બદલી નાખો પદ્ધતિ, ત્રીજા વર્ષે બદલી નાખો તો એ યોગ્ય નથી. તમે જે પદ્ધતિથી પ્રથમ વર્ષે ઘસારો ગણ્યો છે એ જ પદ્ધતિથી તમારે દર વર્ષે ગણવો પડે. એ જ રીતે અહીંયા બીજું ઉદાહરણ આપ્યું છે કે સ્ટોકની ગણતરીનું, કે તમે ફીફો પદ્ધતિથી સ્ટોકનું મૂલ્યાંકન કર્યું છે તો તમારે દર વર્ષે ફીફો પદ્ધતિથી સ્ટોકનું મૂલ્યાંકન કરવું પડે, તો જ તમારે પેઢીના હિસાબો છે એ સાચી પરિસ્થિતિ દર્શાવે. અને જ્યારે બે પેઢીની તમે સરખામણી કરો ત્યારે બંનેના હિસાબો સુસંગત હોય એની જ સરખામણી કરાય. એટલે કે આપણે સરખા આપતાની પદ્ધતિ અપનાવીએ છીએ તો આપણે જેની સાથે સરખામણી કરીએ છીએ આપણા હિસાબોની, એ પેઢી પણ સરખા આપતાની પદ્ધતિ જ અપનાવતી હોય ઘસારાની, એ જોવું જોઈએ. અને એ જ રીતે આપણે એની સરખામણી કરવી જોઈએ, બરાબર. અહીંયા મેં તમને સમજાવી એ બધી બાબતોનું વિસ્તૃત ચર્ચા કરેલી છે. ત્યાર પછી આવે છે સિદ્ધાંત નંબર 3, સંપાદનનો સિદ્ધાંત અથવા ઉપજ ખર્ચના સંપાદનનો સિદ્ધાંત. સંપાદન એટલે કે તો કે જે તે સમય પાકવો, જે તે સમય આવવો, આ સિદ્ધાંત ઉપજ અને ખર્ચ માટે છે. ક્યારે સંપાદિત થયેલ છે તે જણાવે છે. એટલે કે અત્યારે હું ખર્ચ પગાર ચૂકવું છું તો એ પગાર અત્યારનો જ છે, તો કે અત્યારનો હોઈ શકે છે અથવા તો ભૂતકાળનો હોઈ શકે છે. ભૂતકાળમાં ચૂકવવા બાકી મેં અત્યારે ચૂકવ્યો હોય, અથવા તો હું ઘણીવાર અગાઉથી ચૂકવતી હોઉં છું, બરાબર. ખર્ચમાં 3 મુદ્દા છે, ચૂકવવા બાકી, ખરેખર ખર્ચ અને અગાઉથી ચૂકવેલ. એવી જ રીતે આવકમાં તો કે તમે અગાઉથી મળી છે તો અગાઉથી મળેલ કહેવાય અને મળવાની બાકી પણ હોઈ શકે છે. તો આ સિદ્ધાંત એવું કહે છે કે આવક કે ખર્ચ સમયને લગતી ઉપજ કે ખર્ચ હોય તો સમયની આવક કે ખર્ચ ગણવા જોઈએ, ભલે પછી ભલે તે સમયમાં રોકડ મળી હોય કે ન મળી હોય, બરાબર. માર્ચ મહિનો દાખલા તરીકે, માર્ચ મહિનામાં પગાર ચૂકવવાનો થાય
તો પગાર ચૂકવાનો હોય તોય ભલે ન હોય તોય ભલે, માર્ચ મહિનો સમય પસાર થઈ ગયો તો એક મહિનાનો પગાર છે એ આપણા હિસાબમાં નોંધાવવો જોઈએ. એ ખર્ચ છે એ સંપાદન કયા મહિનામાં થયું, તો કે માર્ચમાં, એટલે એ માર્ચના હિસાબોમાં એની નોંધ થવી જોઈએ. સમજાણું? રોકડ મળી છે કે નથી મળી, ચૂકવાઈ છે કે નથી ચૂકવાઈ, એનાથી કોઈ મતલબ નથી. હવે આવક કે ખર્ચ સંપાદનની બે પદ્ધતિ છે, રોકડના આધારે અને સંપાદનના આધારે. રોકડના આધારે તો કે રોકડ જ્યારે આવે કે જાય ને ત્યારે જ એની નોંધ કરવામાં આવે છે, બરાબર. પણ એવા એવા હિસાબો રોકડના આધારે ફક્ત ડૉક્ટર, વકીલ, સીએ આ લોકો જ આવા હિસાબો રાખે છે. બાકી બધા કઈ રીતે રાખે છે? તો કે કંપનીઓ સંપાદન પદ્ધતિથી. સંપાદન પદ્ધતિથી એટલે જે તે સમયગાળાનો હિસાબ બને છે, એ જે તે સમયગાળાની ખર્ચ કે આવક, એ જે તે સમયમાં જ, 2016નો ખર્ચ છે તો 2016માં જ બતાવવામાં આવે છે. પછી રોકડેથી ચૂકવાયો હોય તોય ભલે અને ચૂકવવાનો બાકી હોય તોય ભલે, 2016ની આવક છે એ 2016ના હિસાબોમાં જ બતાવવામાં આવે છે. પછી રોકડ સ્વરૂપે મળી હોય તોય ભલે અને રોકડ સ્વરૂપે મળવાની બાકી હોય તોય ભલે. અહીંયા આ જ મુદ્દાને લગતા વિવિધ ઉદાહરણો આપ્યા છે. જ્યારે માલનું ઉધાર વેચાણ કરવામાં આવે ત્યારે આવક તો થઈ જ ગઈ કહેવાય, ભલે રોકડ આપણને મળતી નથી, પણ વેચાણ થયું એટલે આપણે શું સમજવાનું? 50,000નું વેચાણ થયું તો આપણે એવું માનવાનું કે 50,000ની આવક થઈ. પૈસા ભલે ભવિષ્યમાં મળવાના હોય પણ આવક તો એ અત્યારે જ સંપાદિત થયેલી ગણાય. પછી અહીંયા પગારનું ઉદાહરણ છે, જે મેં તમને હમણાં જ આપ્યું કે 2016ના માર્ચ મહિનાનો પગાર ચૂકવવાનો હોય ભલે એ એપ્રિલમાં ચૂકવાય, પણ આપણે કયા હિસાબોમાં લખશું? માર્ચ 2016માં જ લખશું. માલના વેચાણ અંગે જો અગાઉથી રોકડ મળી ગઈ હોય તો એ વેચાણ ન થાય ત્યાં સુધી આપણ એ આવક કહેવાય નહીં, કારણ કે આપણે એના બદલામાં હજી માલ આપ્યો નથી, બરાબર. એટલે ખરેખર જ્યારે વેચાણ થાય ત્યારે જ એ આપણી આવક બને છે. આ રીતે ઉપજ કે ખર્ચ એ જે તે સમયે, જે સમયે વ્યવહાર થાય એ સમયે એ સંપાદિત થઈ કહેવાય, ન તો એની પહેલાં કે ન તો એના પછી, બરાબર. ત્યાર પછી છે હિસાબી એકમ કે ધંધાનું માલિકથી અલગ અસ્તિત્વ. તો તમે બે શબ્દ શીખ્યા છો, મૂડી અને ઉપાડ, અને તમે જાણો પણ છો કે એ શું છે. મૂડી શું છે? તો કે ધંધો અને માલિક. માલિક ધંધાને કંઈ આપે તો એને શું કહો છો? મૂડી. અને ધંધો માલિકને કંઈ આપે તો એને શું કહો છો? ઉપાડ, બરાબર. તો આ મૂડી અને ઉપાડ, હું જ માલિક હોઉં, હું જ મારા ધંધામાં મૂડી રોકડા લઈ આવું તો પણ એની નોંધ વ્યવહારમાં થાય છે. શું કામ? તો કે ધંધાને અને માલિકને બંનેને એક અલગ વ્યક્તિ ગણવામાં આવે છે. અલગ વ્યક્તિ ગણવામાં આવે છે એટલે બંને એકબીજા સાથે જે મૂડી અને ઉપાડના વ્યવહારો કરશે એની પણ ચોપડે નોંધ થશે. કયા સિદ્ધાંતને આધારે? તો કે હિસાબી એકમના સિદ્ધાંતને આધારે. શા માટે? તો કે આ સિદ્ધાંત મુજબ ધંધાના માલિકનું અલગ અસ્તિત્વ ધરાવે છે. અહીંયા એક ઉદાહરણ આપ્યું છે, હિસાબી એકમ તેના માલિક કરતાં અલગ અસ્તિત્વ ધરાવે છે. ધંધા કે એકમનું સાચું ચિત્ર ત્યારે જ પ્રાપ્ત થાય જ્યારે માલિકને અને પેઢીને એક અલગ અલગ વ્યક્તિ તરીકે ગણી અને એની નોંધ કરવામાં આવે. રેણુકા રાજદેવ મેસર્સ અમદાવાદ કોર્પોરેશનના માલિક છે. રેણુકા રાજદેવ વ્યક્તિનું નામ છે અને અમદાવાદ કોર્પોરેશન પેઢીનું નામ છે. આ કિસ્સામાં રેણુકા રાજદેવ મેસર્સ અમદાવાદ કોર્પોરેશનના સંપૂર્ણ માલિક હોવા છતાં તેણીને મેસર્સ અમદાવાદ કોર્પોરેશન કરતાં અલગ વ્યક્તિ ગણીને હિસાબો લખાશે. જો મેસર્સ અમદાવાદ કોર્પોરેશનના ધંધામાંથી માલ, મિલકત કે રોકડ લઈ જાય તો વેપારી પેઢીયાની રકમ માલિકના ઉપાડ તરીકે નોંધ કરશે, અને જો કંઈ માલ કે મિલકત લાવશે તો મૂડી તરીકે નોંધ કરશે, બરાબર. એટલે કે ધંધા અને માલિકને અલગ અલગ ગણવામાં આવે છે. આ સિવાય એક નવું ઉદાહરણ આપ્યું છે, નવીન ખંડેલવાલ એ એક વ્યક્તિનું નામ છે. એક એકાકી પેઢી, પેઢીનું નામ છે ખંડેલવાલ એસોસિએટના માલિક છે, અને પાછી એક બીજી પેઢી નવીન એસોસિએટના માલિક છે, એટલે કે એ વ્યક્તિ બે પેઢી ધરાવે છે. તો આ કિસ્સામાં આપણે વાત કરીએ તો નવીન ખંડેલવાલ એ અલગ વ્યક્તિ, ખંડેલવાલ એસોસિએટે એક પેઢી તરીકે અલગ વ્યક્તિત્વ ધરાવે છે, અને નવીન એસોસિએટે એ ત્રીજી વ્યક્તિ તરીકે અલગ વ્યક્તિત્વ ધરાવે છે. ટૂંકમાં આ સિદ્ધાંત એમ કહેવા માંગે છે કે પેઢી અને માલિક બંને અલગ અલગ અસ્તિત્વ ધરાવે છે. હવે આ ચર્ચાના અનુસંધાને તમારે પાછું ફરીથી શબ્દે શબ્દ વાંચવાનું રહેશે.
હવે આવે છે પાછળ પેજ નંબર 206 પર આ પેઢી અને માલિકને લગતા અલગ અલગ ઉદાહરણો આપ્યા છે કે માલિક ઉપાડ કરે છે એ ઉધાર શા માટે થાય છે, તો કે આ હિસાબી એકમના સિદ્ધાંતને કારણે. પેઢીમાં મૂડી માલિક લાવે છે એવું કેમ ગણીએ છીએ, તો કે હિસાબી એકમને આધારે. મૂડી પર વ્યાજે શું કામ ગણો છો, ઉપાડ પર વ્યાજ શું કામ ગણો છો, તો કે મૂડી અને ઉપાડના મુદ્દા આવે છે કોના કારણે આવે છે, તો કે હિસાબી એકમના સિદ્ધાંતના કારણે આવે છે. ત્યાર પછી છે હિસાબ સિદ્ધાંત નંબર 5 નાણાકીય માપનો ખ્યાલ. તો આ તો આપણે જ્યારે ચેપ્ટર નંબર 1 શીખાતા એમાં હિસાબી પદ્ધતિની વ્યાખ્યા શીખ્યા હતા, એ વ્યાખ્યામાં જ આવ્યું હતું કે જે વ્યવહાર નાણાકીય લક્ષણ ધરાવે, નાણામાં જેને માપી શકાય એને જ આપણે હિસાબોમાં નોંધી શકીએ. તો નાણું એક સર્વસામાન્ય માપદંડ છે અને જે વ્યવહારનું નાણામાં માપણી થઈ શકે એને જ આપણે હિસાબોમાં નોંધી શકીએ. એટલે નાણાકીય માપના ખ્યાલ સિવાય કોઈ પણ પ્રકારે આપણે હિસાબો બનાવી શકતા નથી. દાખલા તરીકે આપણે 5 ખુરશીના 10 ટેબલ લીધા, એ 5 ખુરશીના 10 ટેબલ 15,000 થયા, તો આપણે આપણા હિસાબોમાં ફર્નિચર ખાતે 15,000 નોંધશું. આ ખુરશી ટેબલની સંખ્યા નહીં નોંધીએ કે 5 ખુરશી ખરીદીને 10 ટેબલ ખરીદી, બરાબર. એ જ રીતે આપણે કોઈ કર્મચારીને મજૂરી ચૂકવીએ, બરાબર, તો એ મજૂરી ની રકમ આપણે લખશું, એને કેટલા કલાક કામ કર્યું હતું એ આપણે હિસાબોમાં લખતા નથી. એટલે આપણે કોઈ પણ વ્યવહાર નોંધીએ એ કઈ રીતે નોંધીએ છીએ, નાણામાં, બરાબર, નાણાકીય માપમાં. નાણાં સિવાય આપણે કંઈ પણ નોંધતા નથી. પાછી આ ખ્યાલની મર્યાદાઈ છે, કઈ મર્યાદા છે, કે જે વસ્તુનું નાણામાં રજૂઆત નથી કરી શકાતી એને આપણે પાછી હિસાબોમાં નોંધી નથી શકતા. દાખલા તરીકે નાણાંનું મૂલ્ય વખતો વખત બદલાતું રહે છે, પણ આપણે આપણા ચોપડામાં એકવાર જે નોંધ કરી લીધી એ જ મૂલ્ય રહે છે, આપણે પાછું આપણા ચોપડામાં એ મૂલ્ય બદલતા નથી. કે 2005 2 કરોડની ખરીદેલી જમીન હતી, તો આપણે આપણા ચોપડામાં 2005, 6, 7, 8, 15, 20, 2025 આવે તો આપણા ચોપડામાં આપણે 2 કરોડ જ રાખશું. હવે ભલે ને કદાચ એની કિંમત 50 કરોડ થઈ ગઈ હોય, તો આપણે આપણા ચોપડામાં એની કિંમત બદલતા નથી, બરાબર. આ પાછું એક આની અગવડતા છે. પછી તો કે કારખાનામાં કારીગરો હડતાલ ઉપર જાય, તો આ મુદ્દાને કારણે પણ ઘણી બધી નુકસાની થશે ધંધાને, પણ એ નુકસાનીને આપણે આંકડામાં નથી માપી શકતા એટલે નોંધશું નહીં. બાહોશ કર્મચારી છે એ પેઢીમાં રાજીનામું આપી દઈએ તો પણ ધંધાને અસર થવાની જ છે, ધંધાને નુકસાન થવાનું જ છે, છતાં પણ એને આપણે નાણામાં માપી શકતા નથી, એટલે આપણે એની નોંધ છે એ આપણા હિસાબી ચોપડામાં કરશું નહીં, બરાબર. આ રીતે નાણાકીય માપ દ્વારા જ આપણે તમામ વ્યવહારો છે એ નોંધી શકીએ છીએ. છઠ્ઠો સિદ્ધાંત હિસાબી સમયનો ખ્યાલ, બરાબર. તમારી પેઢી હોય, મારી પેઢી હોય કે અન્ય કોઈ ત્રીજી વ્યક્તિની પેઢી હોય, એના હિસાબો છે એ એક ચોક્કસ સમયે બનાવવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિ મન પડે ત્યારે કે અધવચ્ચે હિસાબ બનાવી શકશે નહીં, બરાબર. ચોક્કસ સમયગાળો હોય છે, એ સમયગાળો કેટલો હોય છે, તો કે 12 મહિનાનો હોય છે. અને એ 12 મહિના એટલે પાછા કયા, તો કે સામાન્ય રીતે આપણું હિસાબી વર્ષ થશે 1 એપ્રિલથી 31 માર્ચ, એટલે 1/4 થી 31/3 સુધી જ 12 મહિનાનો દરેક પેઢીઓ હિસાબ બનાવતી હોય છે. અને હિસાબમાં પણ નફા નુકસાન ખાતું અને પાકું સર્વેયું જ બનાવવામાં આવે છે. વચગાળાના હિસાબો જરૂરિયાત હોય તો બનાવે છે પેઢી પોતાની જરૂરિયાત અનુસાર, પણ સામાન્ય રીતે આ વર્ષને જ આપણે હિસાબી વર્ષ તરીકે લઈએ છીએ. ઘણા વેપારીઓ છે એ પોતાની અનુકૂળતા મુજબ હિસાબી વર્ષ તરીકે કેલેન્ડર વર્ષ, સંવત વર્ષ, નાણાકીય વર્ષ, સહકારી વર્ષ પણ લેતા હોય છે, પણ સામાન્ય રીતે નાણાકીય વર્ષ એટલે 1/4 થી 31/3 રહેશે, બરાબર. ત્યાર પછી છે સિદ્ધાંત નંબર 7 પૂર્ણ રજૂઆતનો ખ્યાલ, કે તમે જે રજૂઆત કરો છો હિસાબમાં એ કેવી હોવી જોઈએ. પૂર્ણ, પૂર્ણ કોને કહી શકાય, કે તમે હિસાબ લખ્યા છે તો તમારા સિવાય કોઈ ત્રીજી વ્યક્તિને હિસાબ બતાવવામાં આવે તો એ ત્રીજી વ્યક્તિને એમાંથી તમામ માહિતી મળી જવી જોઈએ, તો એને પૂર્ણ રજૂઆતનો ખ્યાલ કહી શકાય. આ ખ્યાલ મુજબ શું કહે છે, કે નાણાકીય પત્રકોમાં બધી જ મહત્ત્વની બાબતોની પૂર્ણ રજૂઆત કરવી જોઈએ, કંઈ પણ માહિતી બાકી રહી જવી જોઈએ નહીં. એનો ઉપયોગ કરનારાને તમામ આર્થિક નિર્ણય લેવામાં આ હિસાબો છે એ મદદરૂપ નીવડવા જોઈએ, બરાબર. અને કંપની ધારાની 2013 કલમ 219 હેઠળ પણ નાણાકીય પત્રકો કંપનીની સાચી અને વાજબી આર્થિક પરિસ્થિતિ દર્શાવતા હોવા જોઈએ, બરાબર. એટલે કે પૂર્ણ રજૂઆતના ખ્યાલના આધારે આપણે વધારાની માહિતી પણ એમાં ઉમેરીએ છીએ.
દાખલા તરીકે આમ નોંધ લખીએ તો એમાં કેમ લખીએ છીએ આપણે બાબત જે લખવાની જરૂર શું, કે કોઈ ત્રીજી વ્યક્તિ હિસાબ વાંચે તો એને ખબર પડી જાય કે આમ નોંધ કરેલી છે તો એ કયા વ્યવહારની કરેલી છે, શા માટે આ ખાતું ઉધાર ને આ ખાતું જમા થયું. તમે ઘસારાની પદ્ધતિ અપનાવો છો તો કઈ ઘસારાની પદ્ધતિએ તમે ઘસારો ગણો છો એ પણ તમારે બાજુમાં વધારાની માહિતી તરીકે સૂચના આપવી પડે. સ્ટોકની મૂલ્યાંકનની પદ્ધતિ અપનાવો છો તો કઈ પદ્ધતિએ તમે સ્ટોકનું મૂલ્યાંકન કરેલ છે એ પણ તમારે નોંધવું જોઈએ. એટલે કે જે હિસાબો બનાવીએ છીએ એ સંપૂર્ણ રજૂઆત સાથેના બનાવવા જોઈએ. સિદ્ધાંત નંબર 8, મહત્વતાનો ખ્યાલ. મહત્વતાનો ખ્યાલ એટલે કે જેની જેટલી જે ખાતાની જે હિસાબની જેટલી જરૂરિયાત છે એ અનુસાર એની નોંધ કરીએ. બરાબર, આપણે બહુ પહેલાં પણ એક મુદ્દો આવેલો છે. આપણે આમ નોંધ વખતે એક વાત થઈ હતી જેમાં શબ્દ આવેલો હતો ડેડ સ્ટોક. તો ડેડ સ્ટોક માટે મેં તમને સમજાવેલું હતું કે ભાઈ અમુક એવી નાની મોટી વસ્તુઓ હોય છે કે જેનું આપણે અલગથી ખાતું નથી બનાવતા એને આપણે ડેડ સ્ટોકની અંદર ઉમેરીએ છીએ. તો અહીંયા જેવું એક ઉદાહરણ આપ્યું છે કે ભાઈ કોઈ કારખાનું હોય તો એમાં નાના નાના ઓજારો હોય, હથોડી હોય, ખિલ્લા હોય, સ્ક્રૂડ્રાઈવર હોય, ડિસમિસ હોય, એ વગેરે માટે આપણે અલગ અલગ ખાતા નહીં બનાવીએ પણ એ બધાને ભેગા કરી અને આપણે ઓજારો બરાબર છૂટા ઓજારના ખાતાની અંદર આપણે મૂકી દઈશું. એ જ રીતે સ્ટેશનરી ખર્ચ આપણે લખતા હોઈએ તો એક એક ખર્ચનું નામ નહીં લખીએ કે પેન્સિલ ખાતે પછી ઇરેઝર ખાતે એમ નહીં લખીએ, તો કે બધાને ભેગું કરી અને ક્યાં લખી દઈશું, સ્ટેશનરી ખર્ચ ખાતે. શું કામ? તો કે અલગ અલગ નામ આપવું એ મહત્વનું નથી. બરાબર, એ આ મહત્વતાનો ખ્યાલ સમજાવે છે. પછી એક કચરાપેટીની વાતે આપણે ક્લાસરૂમમાં કરી હતી કે આપણા કારખાનાની અંદર આપણે નાની એવી રકમની કચરાપેટી ખરીદીએ તો એને આપણે મિલકત તરીકે નહીં ગણીએ, એને શું બતાવી દેશું, પેટીનો ખર્ચ. શું કામ? તો કે એ એટલી મહત્વતા ધરાવતી નથી. એ જ રીતે નીચે અમુક સારા એવા ઉદાહરણો આપેલા છે જે તમારે વાંચવાના છે. કે પેઢીની અંદર કોઈ એક નોટબુકનો વપરાશ થાય છે તો એ નોટબુકનો વપરાશ થયો હોય તો તેનો ઉપયોગ પ્રમાણે ખર્ચ નથી ગણતા કે ભાઈ 5 પેજ વપરાણા તો 5 પેજ ખર્ચ બાકીના આવતા વર્ષ માટે નહીં. એકવાર એ નોટબુક ઉપયોગમાં લીધી એટલે ખારી કોરી હોય, વપરાયેલી હોય કે ન હોય એને આપણે ખર્ચ તરીકે જ ગણી લઈએ છીએ. જો કોઈ અન્ય જોગવાઈ ન હોય તો કંપનીના નફા નુકસાન ખાતામાં ખર્ચ કે આવકના 1% અથવા 1 લાખ બે પૈકી જે વધુ હોય તેના કરતાં ઓછા તેને અલગ બતાવવાની જરૂર રહેતી નથી. બરાબર, પછી તો કે ટેલિફોન બિલનું એક ઉદાહરણ આપ્યું છે એ પણ તમે વાંચી લેજો. એટલે કે મહત્વતા અનુસાર જરૂરિયાત અનુસાર એની નોંધ કરવી જોઈએ. ત્યાર પછી આવે છે સિદ્ધાંત નંબર 9, દૂરદર્શિતા, ડાપણ અને શાણપણ. દૂરદર્શિતા એટલે દૂરનો વિચાર કરવો, લાંબા ગાળાનો વિચાર કરવો, જેને શું કહેવામાં આવે છે, દૂરદર્શિતા. ડાપણ અને શાણપણ, ડાપણ અને શાણપણ એટલે કે આપણી ચતુરાઈ. ડાપણ કોને કહેવાય? તો કે આપણે ચતુર હોઈએ તો આપણામાં ડાપણ છે, શાણપણ છે એમ કહી શકાય. એટલે કે આપણે તમામ હિસાબો લખીએ ત્યારે લાંબા ગાળાનો વિચાર કરવો જોઈએ, શાણપણ અને ડાપણ એટલે કે બુદ્ધિ ચાતુર્યનો ઉપયોગ કરીને કરવો જોઈએ. બરાબર, શા માટે? તો એના અમુક અમુક ઉદાહરણો આપ્યા છે કે ભાઈ આખર સ્ટોકનું મૂલ્યાંકન આપણે બેમાંથી જે ઓછી કિંમત હોય એ કરીએ છીએ. શા માટે? તો કે પેઢીને નુકસાન ભોગવવું ન પડે એવો આપણો લાંબા ગાળાનો વિચાર હોય છે. હિસાબોમાં શકમંદ લેણાની જોગવાઈ કરીએ છીએ એટલે કે ઘાલખાદ અનામત, કોઈ પણ અનામતની વાત કરીએ, ચલો ને ઘાલખાદ અનામત નહીં, આપણે ચેપ્ટર જ જોઈ ગયા અનામત અને જોગવાઈ. તો કોઈ પણ અનામત આપણે શા માટે ઊભી કરીએ છીએ? તો કે ભવિષ્યમાં આવનારી મુસીબત, ભવિષ્યમાં આવનારા ખર્ચાઓને પહોંચી વળી શકાય, આકસ્મિક ખર્ચ પેઢીએ ભોગવવો ન પડે એટલા માટે આપણે અગાઉથી અનામત ઊભી કરીએ છીએ. તો આ તમામ પ્રકારની જે અનામતની જોગવાઈ કરીએ છીએ કયા સિદ્ધાંત અનુસાર કરીએ છીએ? તો કે આ દૂરદર્શિતાના સિદ્ધાંત અનુસાર, ડાપણના શાણપણના સિદ્ધાંત અનુસાર કરીએ છીએ. શું કામ? તો કે આપણે જાણીએ છીએ કે ભવિષ્યમાં ખર્ચ થાય તો એ પેઢીને નુકસાન તરીકે ભોગવવો પડે નહીં. બરાબર, આવા અલગ અલગ ઉદાહરણો આપ્યા છે જે તમારે વાંચવાના રહેશે. 10મો સિદ્ધાંત, પડતરનો ખ્યાલ. એટલે કે આપણા હિસાબી ચોપડામાં જે કંઈ પણ કિંમત નોંધાય છે એની પડતર કિંમતે નોંધાય છે. આપણે ઘસારાનું ચેપ્ટર શીખ્યા હતા, ચેપ્ટર નંબર 2, તો એમાં કોઈ પણ યંત્રની કિંમત, માત્ર એની ખરીદ કિંમત નહીં, એની અંદર તમામ ખર્ચાઓ પણ આપણે શું કરતા હતા, ઉમેરી દેતા હતા. શું કામ? તો કે યંત્રને આપણા સુધી પહોંચાડવા માટે જે કંઈ પણ ખર્ચ થયો છે એ યંત્રના કિંમતના ભાગરૂપે જ છે. એટલે આપણા ચોપડામાં જે કોઈ પણ મિલકતોની નોંધ થાય છે એ કઈ કિંમતે થાય છે? પડતર કિંમતે થાય છે. બરાબર, કોઈ પણ વ્યક્તિ મન ફાવે એ કિંમતે રકમની નોંધ કરી શકશે નહીં. એક ઉદાહરણ આપ્યું છે કે અદિતિ એક જમીનનો ટુકડો અનિલ પાસેથી 5 લાખમાં ખરીદે
तो व्यवहारनी नोंध हिसाबी ચોપડામાં 5 લાખથી જ કરવી પડે, બરાબર? કારણ કે ખરીદ્યો છે કેટલામાં? 5 લાખમાં. હવે અદિતિ એવું માને કે ભાઈ મેં જમીનનો ટુકડો ખરીદો, બરાબર, એ 5નો નથી 10 લાખનો છે, તો એમ કાંઈ અદિતિ 10 લાખથી એના ચોપડામાં નોંધ કરી શકે નહીં. હવે અનિલ એવું માને કે મેં જે જમીન વેચી એ જમીનનું મૂલ્ય 5 લાખનું નથી 3 લાખનું છે, તો એ 3 લાખથી એની નોંધ કરી શકશે નહીં. બંને પક્ષે કેટલા લાખથી નોંધ કરવી પડે? 5 લાખથી જ નોંધ કરવી પડે. આ ખ્યાલ પડતરનો ખ્યાલ સમજાવે છે. અને છેલ્લો અને લાસ્ટ બટ નોટ લીસ્ટ 11મો, વ્યવહારની બેવડી અસર અથવા દ્વિઅસરનો ખ્યાલ. તો એ તો આપણે ચર્ચા શરૂઆતથી કરતા આવ્યા છીએ કે આપણે જે હિસાબો શીખીએ છીએ એ દ્વિનોંધી નામા પદ્ધતિ છે. એટલે કે દરેક વ્યવહારમાં 2 પક્ષકાર સંકળાયેલા છે અને દરેક વ્યવહારમાં 2 ખાતા અસર પામે છે. બંને બાજુ પાછા કેવા અસર પામે છે? તો કે ભાગ 1માં આપણે ચેપ્ટર નંબર 4 શીખ્યા કે કોઈ પણ વ્યવહાર થશે પેટીમાં એ કેવો થશે? તો કે એ ઇક્વલ ટુ સી પ્લસ એલ જેવો થશે. જેટલો એમાં અસર કરશે એટલો જ શું અસર કરતો હશે એલ પ્લસ સીમાં. એટલે કે બંને બાજુ ઇક્વલી અસર કરે છે. વ્યવહારોની બેવડી અસર દ્વિનોંધી નામા પદ્ધતિનો આધાર છે. એટલે એમાં પણ તમે વાંચશો તો આ જ બધી બાબતો સમજાવેલી છે કે બંને જે અસર થશે એ બંને બાજુ એક જ સરખી થશે. અહીંયા એના બધા ઉદાહરણો આપ્યા છે, બરાબર. હવે તમારે પરીક્ષામાં પૂછાય તો પેજ નંબર 213 પર જે મુદ્દાઓ આપેલા છે વાક્ય વાંચીને તમારે નક્કી કરવાનું છે કે આમાં કયો સિદ્ધાંત છે એ લાગુ પડે છે, બરાબર, જેની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોમાં કરશું. નમસ્તે.